નમસ્તે. આજે બહુ પ્રસિદ્ધ પ્રવાસ કથા અલગારી રખડપટ્ટી, શ્રી રસિક ઝવેરી લિખિત પ્રવાસ કથાનું પ્રથમ ખંડ તમને સંભળાવું છું. ઘરે બેઠા બ્રિટનનો પ્રવાસ કરવાની આ બાદશાહી ઢબ. શ્રી રસિક ઝવેરી પહેલા પ્રકરણમાં લખે છે, 1964માં મારા મિત્ર છોટુભાઈ ઘીવાળા લંડન ગયા ત્યારે મારી દીકરી ભાનુ અને એના પતિ આનંદ પાટીલને મળ્યા. આનંદ સાથે 2 દિવસ લંડનમાં ફર્યા. મુંબઈ આવીને તેમણે ત્યાંના નજરદીઠા ખુશખબર દીધા. પછી કહે, તારા દીકરી જમાઈ તને લંડન તેડાવે છે, એકવાર જઈ આવ, મારી સાથે ખાસ કેવરાયું છે. પછી જ્યારે મળે ત્યારે ટપારે, ક્યારે ઉપડે છે. લંડન જવા માટેનું બીજ મનમાં આમ રોપાયું. પણ લંડન જવું એટલે ખર્ચના માળ અને જવા માટેની વિધિ વિટંબણા અપરંપાર. ખર્ચાના આંકડા રોજ માંડું ને રોજ ભૂંસું. હું રહ્યો અલગારી જણ, જિંદગીમાં કદી પૈસો સંઘરવાનો પ્રયત્ન કરેલો નહીં. રોકડ પુરાંત મીંડું, સ્નેહીજનોના સદભાવની મૂડી મબલખ. બેન ભાનુને પૂછાયું, તું મને ત્યાં બોલાવે છે તો ખરી, પણ તારી બેંક બેલેન્સ કેટલી છે એ મને નિખાલસપણે લખજે, એટલે કેમ કરવું એની સમજ પડે. મારો બાદશાહી ઠાઠ તું જાણે છે, પૈસાની મૂંઝવણ મારાથી નહીં વેઠાય. જવાબ આવ્યો, બેંક કેવી ને બેલેન્સ કેવી, વર્ષે દિવસે 200-400 પાઉન્ડ બચે તે કોન્ટિનેન્ટ પર ફરી નવા નવા દેશ જોવામાં ખર્ચી નાખીએ છીએ. આ વર્ષે પણ સ્કેન્ડિનેવિયા જવાનું નક્કી છે. તમે ત્યાંથી રિટર્ન ટિકિટનો પ્રબંધ કરાવીને આવો, બાકીનું બધું અમે સંભાળી લઈશું. પાસપોર્ટ તરત કઢાવી લો, અમે અહીંથી ગેરંટી ફોર્મ મોકલીશું, એટલે પી ફોર્મ મળવામાં વાંધો નહીં આવે. જરૂર આવો. વાંચીને થયું, દીકરીએ નામ રાખ્યું ખરું, પૈસા બચાવે તો મારી દીકરી શાની. પણ હવે આપણે લંડન જઈ રહ્યા, અને છતાં ભગવાનને ભરોસે પાસપોર્ટની તૈયારી આદરી દીધી. એક દિવસ મારા મિત્ર અદી મર્ઝબાન જોડે નિરાંતે ગપ્પા મારતો હતો. વાત વાતમાં કહ્યું, ભાનુને મળવા લંડન જવું છે, જઈ આવ. પૈસા નથી તો માંડી વાળ. મેં કહ્યું, માંડી તો વાળેલું જ છે, પણ તું પડખે ઊભો રહે તો એક પ્રોગ્રામ ગોઠવું, પૈસા તો ભેગા થઈ જશે. અદી કહે, એવું કંઈ મનમાં બેસતું હોય તો ઝુકાવ, આઈ એમ યોર મેન, મારાથી બનશે તે બધું કરવા તૈયાર છું. કંઈ ગોઠવાય તો મને કહેજે ને, મળતો રહેજે, બેસ્ટ ઓફ લક. પછી છોટુભાઈને મળ્યો, મધુકર રાંદેરિયાને મળ્યો, જ્યોતિન્દ્ર દવેને મળ્યો, રજની પટેલને મળ્યો. પ્રોગ્રામ કરવાની વાત સૌએ હોંશભેર ઉપાડી લીધી, અને સ્વજનોના સહકારથી 1965ના એપ્રિલની 20મી તારીખે તોહમત નામનો યાદગાર પ્રોગ્રામ ભારતીય વિદ્યાભવનમાં મારા પરદેશ પ્રવાસ માટે ગોઠવાયો. અદી મર્ઝબાન, ચંદ્રવદન ભટ્ટ, જયંતી પટેલ, પ્રબોધ જોશી અને નવીન ખાંડવાળા આરોપીના પિંજરામાં હતા. ગુજરાતી રંગભૂમિનું તમે સત્યાનાશ વાળ્યું છે એવી મતલબનો આરોપ એ 5 જણ સામે હતો. છોટુભાઈ ઘીવાળા, બેરિસ્ટર રજની પટેલ અને ધનસુખલાલ મહેતા જજ તરીકે, બચાવ પક્ષે જ્યોતિન્દ્ર દવે, પ્રતાપ સાંગાણી અને ફરિયાદ પક્ષે મધુકર રાંદેરિયા વકીલો તરીકે. સાક્ષીના પિંજરમાં
गुलाबदास ब्रोकर, मुरली ठाकुर, रंभाबेन गांधी, वसुबेन भट्ट, रसिकलाल वकील अने रघुनाथ ब्रह्म भट्ट वगैरे हता। गुजराती रंगभूमिनी ख्यातनाम स्वतंत्र रीते एक एक प्रोग्राम करी शके एवी 50 थी वधु व्यक्तिओ एक ज तख्ता पर रंगभूमिना इतिहास में पहली ज वार एकठी थई हती। प्रोग्रामना 8 दिवस अगाउ बधी टिकीटो वेचाई गई। जेनी पासे जईने वेण नाख्यू ए सौवे हैया प्रेम थी हा पाड़ी ने प्रोग्राम ने उजळो करी बतावो। सौनो सहकार गदगद करी दे तेवो हतो। પૈસાનું પત્યું એટલે તૈયારીઓ શરૂ કરી। પાસપોર્ટ, વિઝા, રિઝર્વ બેંકની ભૂલ ભૂલામણી એ બધા વિશે આપણી સરકારની અવળચંડી અળવિતરાઈઓની બનિસ્બત મારો અનુભવ એકંદરે સુખદ છે। જ્યાં જ્યાં ગયો ત્યાં ધોળા વાળની શરમે સૌનું વર્તન સલુકાએ ભર્યું હતું। ઉતાવળ નહોતી એટલે જાતે ધક્કા ખાય ને બધું પતાવવાની તૈયારી હતી। એરો ટ્રાવેલ એજન્સીવાળા મારા યુવાન મિત્ર ભાઈ મહેન્દ્ર ભગતે લોઇડ ટ્રીએસ્ટીનો કંપનીની આલિશા સ્ટીમર માર્કોનીમાં 20મી જૂનનો મારો પેસેજ નક્કી કરાવી દીધો। જવાની તારીખ નક્કી થઈ એટલે પછી ખરીદી શરૂ થઈ। લંડનથી આનંદે લખ્યું હતું કે 4 શર્ટ, 2 પેન્ટ, જહાજ પર પહેરવા માટે 1 સૂટ, 1 સરસ ગરમ ઓવરકોટ, અંડરવેર, સ્લીપિંગ સૂટ, છત્રી, ગરમ ડ્રેસિંગ ગાઉન, શેવિંગનો સામાન અને ટૂથબ્રશ સિવાય કંઈ લાવતા નહીં। ત્યાંના ગરમ સૂટ અહીંની ઠંડીમાં કામ નહીં લાગે, અહીં જ બનાવી લેશું। જેમ બને તેમ સામાન ઓછો રાખજો। પણ મેં તો બાદશાહી રીત પ્રમાણે કઈ ચીજની ક્યારે જરૂર પડે એમ ગણી 3 મોટી ટ્રંકો ઠાંસી ઠાંસીને ભરી, જેને જીનોવાથી ઘર સુધી પહોંચાડવાના 10 પાઉન્ડ ખર્ચવા પડ્યા અને પારાવાર હાડમારી ભોગવી એ નફામાં। ભાનુ એ વખતે લંડનમાં ઓક્સફોર્ડ સ્ટ્રીટમાં આવેલી ઇન્ડિયા ક્રાફ્ટની દુકાનમાં મેનેજર તરીકે કામ કરતી હતી। આ ઉપરાંત લંડન યુનિવર્સિટીમાં ઓરિએન્ટલ લેંગ્વેજીસ વિભાગમાં ગુજરાતી શીખવતી હતી। એણે લખ્યું હતું કે ચાંદીના કંદોરા, સાડીઓ, બંગડીઓ, હેન્ડીક્રાફ્ટની ચીજો વગેરે સાથે લાવશો તો વેચીને અહીં સ્ટર્લિંગ મેળવી શકાશે। આ ગણતરી મનમાં રાખી ખરીદી શરૂ કરી। સગા અને વાલાઓ તરફથી વિદાય જમણના આમંત્રણો મળવા લાગ્યા। સમય વીતતો ગયો એમ દોડધામ વધતી ગઈ। જવાના દિવસો ઢૂકડા આવતા ગયા એમ મનનો ગભરાટ વધી પડ્યો। અનેક જાતની આશંકાઓ થતી। હું સાધન વગરનો એક અલગારી જણ ખરેખર આમ ખૂબ સહજતાથી લંડન જવાની તૈયારી કરી રહ્યો છું એ વાત જ જાણે માન્યતામાં આવતી નહોતી। છેક છેલ્લી ઘડીએ ક્યાંથી કંઈક વિઘ્ન તો નહીં ટપકી પડે ને એવી દહેશત વારંવાર થઈ આવતી। ભાનુએ લખ્યું હતું, અહીં બધી વસ્તુઓ મળે છે, મારું ઘર નાનકું છે, ચીજો સંગ્રહવાની જગ્યા નથી, મારે માટે કશું જ ન લાવશો, છતાં મારી પત્ની કહે એ તો લખે એમ કહી અથાણા, મસાલા, પાપડ, વડી, સુકવણી વગેરેના ગંજ ખડકતી રહી। એ બધું સમૂહ સૂત્રું પહોંચાડતા મને નવ નેજા પાણી ઉતર્યા। ભાનુને MA ની પરીક્ષામાં યુનિવર્સિટી તરફથી ગોલ્ડ મેડલ મળેલો। એ તો રિઝલ્ટ આવે તે પહેલાં જ 1961માં લંડન જવા રવાના થઈ હતી। મેડલ તૈયાર થઈને આવ્યો છેક 1963માં। મેં એ લાવીને મારી પાસે મૂકી રાખેલો। જવાના 2 દિવસ પહેલાં મને એ વિશે સાંભળ્યું। કસ્ટમવાળાને પૂછ્યું તો કહે એ માટે રિઝર્વ બેંકમાં તપાસ કરો। ગયો રિઝર્વ બેંકમાં, કયો ઓફિસર એ વિશેની માહિતી આપી શકે એ શોધતા 2 કલાક જેવો ખાસો સમય થયો। સારે નસીબે લંચ અવરમાં એક સજ્જન લિફ્ટ પાસે ઊભા હતા, એમને પૂછ્યું, તેઓ કહે એ તો મારું જ ખાતું છે, તમે અરજી કરો એટલે રજા મળશે। મેં કહ્યું મારે તો પરમ દિવસે જવું છે, અરજી કરું તો તમારા ખાતામાંથી લંડનથી પાછો આવું ત્યાં સુધીમાં તેનો નિકાલ ના આવ્યો હોય।
એ કહે છે કે છેલ્લી ઘડીએ જાગો પછી શું થાય, સોરી બીજું કાંઈ ન થાય. મેં કહ્યું થાય ના, કેમ થાય, આ મેડલને ચાંદીનો ગ્રીટ કરીને આસાનીથી હું મારી સાથે લઈ જઈ શકું, પણ મારી ઈચ્છા ગેરકાયદે કશું કરવાની નથી. તમે મહેરબાની કરી હમણાં જ પરવાનગી લખી આપો, હું અરજીનું ફોર્મ ભરી દઉં. પણ એ બંદો તો સોરી સિવાય બીજો શબ્દ જ ન ભણે. મને આવ્યો ગુસ્સો, મારું કાર્ડ એના હાથમાં સરકાવી મેં એક તુક્કો ફેંક્યો. કહ્યું, પરમ દિવસે સ્ટીમર માર્કોનીમાં હું જીનેવા જાઉં છું. રિઝર્વ બેંકના એક જવાબદાર ઓફિસર તરીકે તમને ખબર કરતો જાઉં છું કે આ મેડલ હું મારી સાથે લઈ જવાનો છું, અને તમારી પરવાનગી લેવા આવ્યા છતાં એ આપવામાં તમે ગલ્લાં તલ્લાં કર્યા છે. તમે કસ્ટમવાળાને આ વિશે જાણ કરજો, મારી જવાબદારી અહીં પૂરી થાય છે. એ સાંભળીને પેલો મદ્રાસી ભાઈ ગભરાયો, કહે, ડુ વોટ યુ લાઈક બટ પ્લીઝ ડોન્ટ ઇન્ફોર્મ મી એન્ડ ડોન્ટ ઇન્વોલ્વ મી ઇન ઇટ. મતલબ કે તમારે ભાઈ જે કરવું હોય એમ કરો, પણ મહેરબાની કરીને મને એ વાતમાં ના સંડોવો અને મને એ વાતની ખબર ના આપો. મેં કહ્યું, ભાઈ ખબર તો મેં તને આપી દીધી, હવે શું થાય. એ ભલો માણસ કહે, આટલા બધા ચીકણા શા માટે થાવ છો, ખિસ્સામાં નાખીને એ મેડલ ચૂપચાપ લઈ જાઓ ને, બધા એમ જ કરે છે, કસ્ટમમાં કોઈ તમને નહીં પૂછે. એના અનુસંધાનમાં પછી એણે જ મને એક જોક કહી, હાઈકોર્ટમાં કોઈએ હવાલદારને પૂછ્યું, અહીં બીડી પીવાય, હવાલદાર કહે ના. પેલો કહે, તો પછી અહીં બીડીના જે આટલા બધા ઠૂઠા પડ્યા છે તેનું શું. હવાલદાર કહે, એ બધા તો તમારી જેમ જે પૂછપરછ નથી કરતા એવા લોકોએ પીધેલી બીડીના છે. મહેન્દ્ર ભગતે પેસેજ તો બુક કરેલો, પણ કંઈક શરત ચૂકથી ડિપોઝિટના પૈસા લોયડ્સની ઓફિસે પહોંચાડવાનું રહી ગયેલું. અચાનક કંપનીનો કાગળ આવ્યો કે તમે ડિપોઝિટ રકમ મોકલી, પેસેજ કન્ફર્મ નથી કર્યો, એટલે અમે એ પેસેજ રદ કર્યો છે. અંતે થયું ને ભગવાનના ભાઈ જેવું. હું દોડીને ગયો લોયડ્સની ઓફિસે. ત્યાં એક એંગ્લો ઇન્ડિયન ભાઈ મિસ્ટર રોબર્ટ પેસેજ બુકિંગનું કામ સંભાળતા હતા, તેને મળ્યો. ઇટાલિયન કંપનીમાં કામ કરતા એ સજ્જન તો નીકળ્યા સવાઈ ઇટાલિયન, ગભા ઉલાળી અંગભંગ કરતા કરતા વાંકી ચૂંકી ચાવળી અંગ્રેજી જબાનમાં એણે માંડ્યું ચીંકવા, કહે, આઈ એમ સો સોરી, વાંક તમારો જ છે, એ પેસેજ વિશે હવે હું કંઈ કરી ન શકું. મેં કહ્યું, ભાઈ તારે સો સોરી થવાની કંઈ જરૂર નથી, અને મારે તને તકલીફ આપવી એ નથી, મારે તો તારા મેનેજરને મળવું છે, હું તમારો કસ્ટમર છું, માટે ભવિષ્યમાં મારી સાથે વાત કરે અને સોરી થાય ત્યારે સોરી સર એમ કહેવાની ટેવ પાડજે. એ છોભેલો પડી ગયો. પછી કહે, મને લાગે છે કે મેનેજર હમણાં કામમાં છે. મેં કહ્યું, તને શું લાગે છે તેની સાથે મારે નિસ્બત નથી, તું ફક્ત કાર્ડ અંદર મોકલ, તેઓ કામમાં હશે તો મને બીજી એપોઇન્ટમેન્ટ આપશે. કાર્ડ અંદર ગયું એટલે 2 મિનિટમાં મેનેજરે કેબિનમાંથી બહાર આવી મને વિનયથી પૂછ્યું, વોટ કેન આઈ ડૂ ફોર યુ સર. મારી વાત સાંભળી સમજી દફતર જોઈને કહે, એ 100 પાઉન્ડનો પેસેજ તો બીજાને અપાઈ ગયો છે, એટલે લાચાર છું. અત્યારે મારી પાસે 112 પાઉન્ડનો પેસેજ ખાલી છે, એ બુક કરાવી લો. બીજો ઓછી રકમનો કોઈ પેસેજ રદ થશે તો તમને જરૂર સગવડ કરી આપીશ. ત્યાર પછી અઠવાડિયાની અંદર જ એ ભલા અંગ્રેજે મને 97 પાઉન્ડનો એક કેબિનમાં ફક્ત 2 જ મુસાફર હોય એવો સરસ પેસેજ મોકલી આપેલો. શીતળા ટંકાવવાનું અને કોલેરાના ઇન્જેક્શન લેવાનું સમયસર પતાવેલું એટલે એ વિશે બેફિકર હતો. જવાને આગલે દિવસે હેલ્થ સર્ટિફિકેટ ભાઈ મહેન્દ્રને બતાવ્યું તો કહે, આમાં કોલેરાના સર્ટિફિકેટમાં મ્યુનિસિપલ હેલ્થ ઓફિસરનો સિક્કો નથી મરાયો, આ નહીં ચાલે. ટેક્સી કરીને દોડ્યો બુરી બંદર. ચપરાશી કહે, આ તા વેળ સાંપલી ઉદયા. 2 મહિનાની રખડપટ્ટીમાં ઘણું શીખ્યો હતો. 2 રૂપિયાની નોટ ચપરાસી સામે ધરીને મેં કહ્યું,
ઉદિયા તો જાહ્યા ચ આતાં ચ આતાં ચ સ્ટેપ મરાય છે, ખુલ જાય સિમસિમની જેમ જાદુ મંત્રથી સાહેબની કેબિનનો દરવાજો ખોલી મને અંદર લઈ ગયો. સાહેબ કંઈ પૂછે તે પહેલાં તો સર્ટિફિકેટ પર ધડાક દઈને રબર સ્ટેમ્પ પછાડી સહી કરવા માટે તેની સામે ધરી દીધું. પરદેશ જઈ આવેલા મિત્રો તરફથી સલાહ સૂચનો મળવા શરૂ થયા. અટપટા સરનામાઓથી નોંધ વહી છલકાવા લાગી. ભાનુ લંડનના એક પરા ન્યૂ બારનેટમાં રહે. મુકામ તો તેની સાથે એટલે એ વિશે કાંઈ વિચારવાનું નહોતું. પ્રવાસની રિટર્ન ટિકિટ ખિસ્સામાં પડી હતી, પણ મુંબઈથી લંડન સુધીની સફર તો આપણી સરકારે મંજૂર કરેલી 3 પાઉન્ડની ગંજાવર રકમના જોર પર જ કરવાની હતી. એ મૂંઝવણ મોટી હતી. એટલામાં જવાના 2 દિવસ પહેલાં ભાનુનો પત્ર જ આવ્યો. લખે, રસ્તામાં કેરો ઉતરજો, પિરામિડ જોઈ આવજો, ફરી એવી તક નહીં મળે. જીનોવાથી લંડન પહોંચતા અને વાટમાં જહાજ નેપલ્સ મસીના એડન વગેરે બંદરગાહોમાં લાંગરશે ત્યાં બધે ફરજો. સ્ટીમર પર પણ મોકલે મને ડ્રિંક્સ વગેરે લેજો. જીનોવા ઉતરો ત્યારે 200 સિગારેટ અને વિસ્કીની એક બાટલી શિપ પરથી ખરીદી લેજો, ડ્યુટી ફ્રી મળશે. આવો છો તો પછી ઠાઠ અને આનંદ મોજથી આવો, મૂંઝાશો નહીં. વાટ ખર્ચી માટે અમે અહીં લોઈડની ઓફિસમાં 50 પાઉન્ડ ભરી દીધા છે. તે શિપ ઉપડે કે તરત કેપ્ટન પાસેથી મેળવી લેજો. આ સાથે વાઉચર બીડ્યું છે, બોન વોયેજ. કેવું છે આ માનવીનું મન, આટલી બધી દોડધામ, જહેમત, રખડપટ્ટી, માથાકૂટ અને મથામણ, જે સફર માટે વેઠીએ એ શરૂ થવાના દિવસ આવતા ગયા એમ હૈયામાં એક જાતનો અજંપો વર્તાવા માંડ્યો. રિટર્ન ટિકિટ 1 વર્ષની મુદતની હતી. કેટલું રોકાવું, ક્યાં ક્યાં ફરવું એ વિશે કોઈ ચોક્કસ મર્યાદા મનમાં બાંધી નહોતી. નવા નવા દેશ જોવાની હોશ હતી. મનમાં એક તરફથી આનંદી ઉશ્કેરાટ હતો અને છતાં લાંબા ગાળા માટે મિત્રો અને કુટુંબીજનોથી વિખૂટા પડવાનો રંજ પણ એટલો જ હતો. ગાંધી સ્મારક નિધિવાળો મારો દોસ્ત સત્યેન્દ્ર ડે જાપાન અમેરિકા 1 વર્ષ રહી 1963માં મુંબઈ પાછો આવ્યો. એ વખતે ગાંધી નિધિનું કામ એણે છોડી દીધું હતું, એટલે મણિભવનમાં રહેવાની જોગવાઈ બંધ થઈ. હું મારા ચોપાટી રોડ પરના નિવાસે એકલો જ રહેતો. કુટુંબના સૌ મહાલક્ષ્મી રહેતા. મેં સત્યેન્દ્રને મારી સાથે રાખ્યો. અમે બંને 2 વર્ષથી એક જ રૂમમાં રહેતા. એવો જ કંઈ ઋણાનુબંધ હશે એ પણ મારી જેવો જ અલગારી જણ. ન હું એની પંચાત કરું, ન એ મારી. એવા પ્રેમાળ સોબતીને હવે જગ્યા શોધવાનું કહેવું એ વાતનો મનમાં ખૂબ વસવસો હતો. એને જાકારો દેતા જીભ ઉભરતી નહોતી ત્યાં અચાનક મે માસની આખરમાં એ કહે, દિલ્હીના ગાંધી મ્યુઝિયમમાં મારી નિમણૂક થઈ ગઈ છે અને 16 જૂને મારે દિલ્હીમાં ચાર્ટ લેવાનો છે. એની વાત જાણી મન ઉપરનો શિલાભાર જાણે ઉતરી ગયો. એના જવાનું 16મીએ, મારે ઉપડવાનું 20મીએ, આવા દુઃખદ જોગાનું જોગ જિંદગીમાં ઘણા અનુભવ્યા છે. છતાં પહેલાં ઘણા અંગત કામો પતાવવાના હતા. મનની લોમ વિલોમ અવસ્થામાં આ બધા માટે ઠીક ઠીક સમય કાઢવો પડતો. મિત્રો કહે, તું જાય છે એ પ્રસંગે એક વિદાય ભોજન ગોઠવીએ. એ રીતે બધાને મળી લેવાશે. મેં કહ્યું, એટલા પૈસા મને રોકડા જ આપી દો તો મળ્યા જેટલો આનંદ થશે. એટલે એ વાત બંધ રહી. પત્રકાર મિત્રો કહે, તારો એક ફોટો આપ, છાપી નાખીએ. ખિસ્સામાં પાસપોર્ટ ફોટો હતો એ બતાવ્યો ત્યારે કહે, આ તો બંડલ છે, બીજો પડાવી લાવ. અરે ભાઈ, પાસપોર્ટ ફોટામાં તો હોઈએ એવા જ દેખાવું જોઈએ. અંતે એ વાત પણ સુભાગ્યે બંધ રહી. સમયની વણથંભી સફરમાં 20મી જૂન આવી લાગી. કસ્ટમ હેલ્થ ઇન્સ્પેક્શન વગેરેના આટી ઘૂંટી ભર્યા કઠેડા વટાવી હું સ્ટીમર
માર્કોનીના ડેક પર પહોંચી ગયો. કુટુંબીજનો અને મિત્રો વળાવવા આવ્યા હતા. સૌના હૈયા ભારે હતા. માત્ર ખુશ હતો મારા દીકરાનો દીકરો અજોય. એને હતું કે દાદાજી એને માટે ખૂબ રમકડા લેવા જ લંડન જાય છે. અને હવે આપણી સફર શરૂ થાય છે, પરદેશની મારી પહેલી સફર. હવાઈ જહાજની અલપ જલપ મુસાફરી કરતાં મને સ્ટીમરનો લાંબો આરામી રંગીન જળવિહાર ગમે છે. લંગર ઉચકાયો, ભૂંગળાએ શંખ ફૂંકાય એવો ઘોષ કર્યો અને સ્ટીમર કિનારેથી સરકવા લાગી.